તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રાપ્તિઓએ કરતરફ પ્રયાણ કર્યું છે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે દિવાળીના તહેવારને હવે બે દિવસ જ બાકી છે ત્યારે ગુજરાતભરમાંથી પરપ્રાપ્તિઓએ વતનની વાત પકડી છે ત્યારે સુરતના ઉધના સ્ટેશન પરથી ગુજરાતીઓએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે દિવાળી પર ઘરે જવા માટે સુરતના ઉદના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી છે સુરતમાં યુપી એમપી બિહારના લોકો રોજગારી માટે આવે છે સુરતના ઉદના રેલવે સ્ટેશન પરથી પરપ્રાપ્તિઓએ ભીડ ઉમટી પડી છે દિવાળી અને છઠ પૂજા માટે અન્ય રાજ્યના લોકોએ વતન જવા માટે પકડી છે ઉદના રેલવે સ્ટેશન પરથી આવતા દ્રશ્યો ડરામણા છે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે મુસાફરીની સંખ્યા વધતા વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે તેમજ વ્યવસ્થા ન સર્જાય તે માટે રેલવે સ્ટેશન પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને બિહારના લોકો રોજગારી અર્થ આવે છે હવે દિવાળી અને છઠ પૂજાનો તહેવાર જ્યારે નજીક છે ત્યારે આ લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા ઘરે જાય છે આ રેલવે સ્ટેશન પર માનવ મહેરાણ ઉમટ્યું છે તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે પોલીસે સલામતી અને કોઈને અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સ્ટેશન તેમજ સ્ટેશનની બહાર પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે ઉધના રેલ્વે સ્ટેશન પર ગઈકાલ રાતથી જ લોકોનો ઘસારો શરૂ થઈ ગયો છે હજારો લોકોએ આખી રાત રેલવે સ્ટેશન પર જ પસાર કરી છે રેલવે સ્ટેશન પર યાત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો બીજી તરફ લોકોને સંભાળવા માટે વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવી છે જેથી કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેનું ધ્યાન રાખવું